તો મિત્રો ઘણા લાંબા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે નીટના વિદ્યાર્થીઓ છે સ્પેશિયલ એ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નીટ ક્રેશ કોર્સ શરૂ થાય આ ચેનલ ઉપર તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછી ચૂક્યા છે કે ક્યારે નીટ ક્રેશ કોર્સ શરૂ કરશો તો મિત્રો શરૂ થઈ ચૂક્યો છે આજે મિત્રો હું પહેલો વિડીયો મૂકું છું તમારી માટે નીટ ક્રેશ કોર્સ એટલે કે નીટ બે હજાર બાવીસ માટે અને મિત્રો એવું નહીં કે નીટ બે હજાર બાવીસ આવનારી બધી જ નીટની પરીક્ષા માટે આ વિડીયો બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એક કલાકની અંદર સંપૂર્ણ ચેપ્ટર ક્લિયર કરીશું એક કલાક કરતાં પણ ઓછા સમયમાં અથવા એક કલાકની અંદર સંપૂર્ણ ચેપ્ટર ક્લિયર કરીશું હું તમને એવા એવા પોઈન્ટ કે ચોક્કસ તમારે રિમેમ્બર યાદ રાખવા મિત્રો સો ટકા નીટમાં પૂછાશે તો અહીંયા કેટલાક પોઈન્ટ આઉટ કરવામાં વાત કરવામાં આવશે ટુ ધ પોઈન્ટ વાત કરવામાં આવશે મિત્રો સો ટકા નીટમાં પૂછાય એવા પોઈન્ટ હું તમને ભણાવીશ અને સો ટકા તમને હેલ્પ થાય એ હું મારો ટ્રાય કરીશ તો મિત્રો જો તમે મારી ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો ચેનલને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને અપડેટ મળે તમને નીટ માટે અપડેટ થતા રહો મિત્રો મારા ગુચકેટના ટેસ્ટ પણ તમે આપ્યા હશે ગુજરાત બાજુ નીટ પ્લસ એપ્લિકેશન ઉપર અને હજી પણ કહું છું મિત્રો જો તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો અત્યારે જ લખજો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ અહીંયા હું લખું છું ગુજરાત બાયોલોજી નીટ પ્લસ પ્લે સ્ટોરની અંદર જઈને રાઈટ તો તમને આ એપ્લિકેશન મળી જશે ને એપ્લિકેશનમાં નીટના ફોર્મેટ પ્રમાણે મારી ટેસ્ટ સિરીઝ ચાલે છે એ સ્ટોરમાં જઈને ટેસ્ટ સિરીઝ જો તમે બાય કરશો બહુ જ નોમિનલ પ્રાઇઝમાં હશે અને સો ટકા તમને ત્યાં આગળ સરસ મજાના ટેસ્ટ મળી જશે અને તમે નીટના ટેસ્ટ ફોર્મેટમાં નીટ ફોર્મેટ પ્રમાણે આપી શકશો તો મિત્રો આજે આપણે પ્રથમ ચેપ્ટર કોષ ચક્રની કોષ વિભાજન ચાલુ કરવાના છે આપણે દરેક ચેપ્ટર ભણવાનું છે અહીંયા ડિટેલમાં હું તમને ભણાવીશ નીટ આવતા હોય તો લગભગ બધા જ ચેપ્ટર આપણે ક્લિયર કરવાનો પ્રયાસ કરીશું આજે મિત્રો કોષ ચક્ર અને કોષ વિભાજન એટલા માટે લઉં છું કારણ કે ધોરણ અગિયારમાં વેરી મોસ્ટ આઈમ બી ચેપ્ટર કહી શકાય આ ચેપ્ટરના આધારે મિત્રો ધોરણ બારનું પહેલું ચેપ્ટર પણ આવડે બીજું ચેપ્ટર પણ આવડે ત્રીજું ચેપ્ટરમાં પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એકચ્યુઅલી ધોરણ બારનું પાંચમું ચેપ્ટરના પણ કોન્સેપ્ટ આ ચેપ્ટરના આધીન છે અહીંયા ધોરણ અગિયારનું ત્રીજું ચેપ્ટરના કોન્સેપ્ટ પણ આ આ ચેપ્ટરના આધીન છે તો મિત્રો જો આ ચેપ્ટર આવડી જાય કોષ ચક્ર અને કોષ વિભાજન તો એક બે ત્રણ ચાર પાંચ ચેપ્ટરનો કોન્સેપ્ટ કનેક્ટ થઈ શકે છે એટલા માટે મિત્રો આ ચેપ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓલમોસ્ટ મિત્રો તમને ચૌદ એક પ્રશ્નો આવડી જાય જે કોન્સેપ્ટના દાયરામાં પૂછાઈ જાય પ્રશ્નો તો સો ટકા તમને ફાયદો થઈ જશે આ ચેપ્ટરથી તો મિત્રો શરૂઆત કરીએ આપણે કોષચક્ર અને કોષ વિભાજનની ફટાફટ સમય આપણે બગાડતા નથી આપણે ફટાફટ શરૂ કરી કેટલાક પોઈન્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ફટાફટ આપણે જાણી લઈએ જો મિત્રો કોષ ચક્રની વ્યાખ્યા કરીએ તો તમને ખબર છે કે એક કોષ અને એમાંથી બે કોષ આ બંને વચ્ચે થતી જેટલી પ્રક્રિયાઓ છે રાઈટ એ ચક્રમાં ચાલે જાય તો મિત્રો એ કહેવાશે કોષ ચક્ર કોષ વિભાજન એટલે તમને ખબર છે એકમાંથી બે કોષ બન્યા છે તો એને મિત્રો આપણે શું કહીશું કોષ વિભાજન કહીશું રાઈટ તો તમે જાણો છો કે કોષ વિભાજનમાં શું હોય છે કે માતૃકોષો છે ને એમાંથી એ કોષ વિભાજન પામી અને મિત્રો બે કોષો બનાવે છે એટલે કે માતૃકોષમાંથી બાળ બાળકોષો બને છે અને જે આ નવા બનતા કોષો છે ફરીથી આ જ ક્રિયા કરશે મિત્રો તો આમ ચક્રમાં ક્રિયા ચાલી ચાલ્યા કરે છે અને ઘણા બધા કોષો એકસાથે બને છે સંભાજન થશે અને મિત્રો અર્ધિકરણ પણ થશે આપણે ડિટેલમાં આગળ જોઈએ તો અહીંયા પહેલી પહેલો ફકરાની વાત કરીએ કોષ ચક્રના અંદર આપણે વ્યાખ્યાની જાણવી બહુ અગત્યની છે કે કોષ ચક્ર એટલે શું તો અહીંયાથી આપણે આપણે મિત્રો કોષ ચક્રની વ્યાખ્યા તમે જો કે કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન અન્ય ઘટકોનું સંશ્લેષણ ત્યાર પછી બે તેનું વિભાજન પામવાના ઘટનાના ક્રમને શું કહેવામાં આવશે મિત્રો કોષ ચક્ર કહેવામાં આવશે ફરીથી કહું છું શું કરે છે મિત્રો કે કોષ છે એ કોષ સપોઝ કોઈ માતૃકોષ છે તો અહીંયા લખ્યું છે માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતથી કોષોના નિર્માણને સૂચવે છે જો આ કોષ હોય આ કોષની અંદર સપોઝ માની લો કે છેતાલીસ રંગસૂત્રો છે અને એ એના જનીન દ્રવ્યોનું સંતતિમાં જનીન દ્રવ્ય ઉત્તરી આવશે મિત્રો સંતતિમાં લક્ષણો જવાના છે હવે આ કોષ શું કરશે તેના જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે સ્વયંજનન કરશે મિત્રો કોઈ પણ પ્રકારનું કોઈપણ પ્રકારનું વિભાજન થાય કોઈપણ પ્રકારનું વિભાજન થાય કોષની અંદર સ્વયંજનન સ્વયં જનન સાનું થશે ડીએનએનું સ્વયંજનન એકવાર ચોક્કસ થશે કોઈપણ પ્રકારનું એટલે કે મિત્રો સંભાજન થાય સંભાજન થાય કે અર્ધિકરણ થાય બંનેમાં મિત્રો બંને પ્રક્રિયાની અંદર ડીએનનું સ્વયંજનન એક વાર ચોક્કસ થશે અને એક જ વાર થાય મિત્રો એ જ તબક્કામાં આપણે આગળ ભણીશું ઓકે તો અહીંયા શું લખ્યું છે કે જનન દ્રવ્યનું દ્વિગુણ અન્ય ઘટકોની અન્ય ઘટકોનું સંશ્લેષણ એટલે કે મિત્રો અંદર અંગિકાઓ કોષરસની બધી વાત કરી છે અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામવાના ઘટનાક્રમને આવું વારંવાર થયા કરે તો એને શું કહેવામાં આવે છે કોષ ચક્ર કહેવામાં આવે છે મિત્રો તો આ એક આખી સળંગ પ્રક્રિયા છે કે એક કોષમાંથી બે પ્ર બે કોષો થાય તો આ એક આખી સળંગ પ્રક્રિયા છે પણ મિત્રો આપણે સમજણ પડે એટલા માટે મિત્રો આપણે એને તબક્કાવાર વર્ણવીએ છીએ રાઈટ તો અહીંયા ફરીથી કહું છું આપણે આખો ચેપ્ટરને કોષ વિભાજન જોવાનું છે કે જેની અંદર કેવી રીતે ડીએ મતલબ એક કોષમાંથી બે કોષો બને છે અને સાથે સાથે ડીએનએ પણ ડબલ થાય છે એટલે કે સ્વયંજનન પામે છે તો હવે અહીંયા જોઈ લઈએ કે કોષચક્રના તબક્કાઓ ફેઝ ઓફ સેલ સાયકલ તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો કોષચક્ર જે છે આખું ઓરિજિનલમાં બે તબક્કામાં ચાલે આંતરાવસ્થા અને એમ તબક્કો અહીંયા તમે જોઈ શકો છો એમ તબક્કો છે આટલા સુધી મિત્રો અને અહીંયા આખું જે રાઉન્ડ કરું છું એ આંતરાવસ્થા છે કોઈ પણ કોષમાં જે કો જે આંતરાવસ્થા તબક્કો છે તો કોષ ચક્રના કુલ સમયગાળા નાઇન્ટી ફાઇવ પર્સન્ટથી પણ વધારે સમય કોષ આંતરાવસ્થામાં જ પસાર કરે છે એટલે કે જે આ કો આખો જે આંતરાવસ્થા તબક્કો છે એ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ચાલશે અને મિત્રો જે એમ તબક્કો છે એ ફાઇવ પર્સન્ટ ચાલશે મિત્રો યાદ રાખજો પાંચ પર્સન્ટ શું ચાલશે મિત્રો તો એમ તબક્કો ચાલશે અને અને જે અંતરાવસ્થા છે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ચાલશે કોઈપણ કોષ હોય મિત્રો યાદ રાખજો કોઈ પણ કોષ હોય જે અર્ધિકરણ પામતો હોય યા ફિર સંભાજન પામતો હોય દરેક કોષને સૌ પ્રથમ આંતરાવસ્થામાં પસાર થવું પડે આ અંતરાવસ્થા પહેલો તબક્કો છે ને પછી જ મિત્રો એમ તબક્કો આવશે રાઈટ કોઈ પણ કોષ હોય ફરીથી કહું છું પહેલો તબક્કો કયો થાય આંતરાવસ્થા અને બીજો તબક્કો મિત્રો એમ તબક્કો થાય કોઈ પણ કોષ હોય એટલે કે જે અર્ધિકરણ પામતો હોય દાખલા તરીકે જન અધિચ્છેદના કોષો અર્ધિકરણ પામે મિત્રો ટુ એનમાંથી એન બને છે તો એવા કોષો પણ સૌથી પહેલાં નવો કોષ કોઈપણ બને એને આંતરાવસ્થામાંથી પસાર થવું પડે પછી જ મિત્રો સંભાજન થાય યા ફિર અર્ધિકરણ થાય તો અહીંયા લખ્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે આપણા મનુષ્યના મનુષ્યને તમે લાઈન યાદ રાખવાનું કહું છું ઇમ્પોર્ટન્ટ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે તો મનુષ્યના અંદર કોષો લગભગ પ્રત્યેક ચોવીસ કલાકમાં એક વાર વિભાજન પામે મિત્રો યાદ રાખજો આ એક ઇમ્પોર્ટન્ટ લાઇન યાદ રાખવાની છે અને ઇસ્ટના કોષો ઇષ્ટમાં એક કોષ ચક્ર માત્ર નેવ મિનિટમાં પૂર્ણ થઈ જાય છે મિત્રો તો નીટમાં નેવ મિનિટ પૂછે દોઢ કલાક પૂછે તમને આવડવું જ જોઈએ નેવ મિનિટ એટલે મિત્રો દોઢ કલાક એક કલાક ને ત્રીસ મિનિટ તો નેવ મિનિટમાં ઇષ્ટ એક ચક્ર પૂરું કરે છે અને મનુષ્યનો કોષ છે ચોવીસ કલાકમાં એકવાર વિભાજન પામે છે સાથે સાથે બેક્ટેરિયાનું પણ તમે કહી શકો બેક્ટેરિયાનો કોષ વીસ મિનિટમાં પોતાનું જીવન મતલબ એકમાંથી બે કોષો થઈ જશે ઓકે ઓકે તો આમ જોવા જઈએ તો આ જે મેં આ લાઇન દોરી છે મિત્રો કે કુલ સમયગાળા નાઇન્ટી ફાઈવ પર્સન્ટથી પણ વધારે કોષ આંતરાવસ્થામાં રહે તો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનો કોષ જો ચોવીસ કલાકમાં જો ડબલ થતો હોય તો મિત્રો ત્રેવીસ કલાક આંતરાવસ્થા ચાલશે અહીંયા હું ક્લિયર બોલું છું આંતરાવસ્થા અને એક કલાક મિત્રો શું ચાલશે એક કલાક સંભાજ એટલે કે એમ તબક્કો ચાલશે રાઈટ આવું આપણે કહી શકીએ કેવું હોય તો રાઈટ તો આ એક નીટમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો મિત્રો અહીંયા ક્લિયરલી લખ્યું છે ધ્યાન રાખો જે મહત્વની બાબત એ છે કે મનુષ્યમાં સરેરાશ ચક્રનો સમયગાળો ચોવીસ કલાકનો હોય જેમાં કોષ વિભાજન માત્ર લગભગ એક કલાકમાં પૂર્ણ થાય છે જ્યારે કોષ કોષચક્રંક કુલ સમયગાળામાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટથી વધારે સમય આંતરાવસ્થામાં જ પસાર કરે છે એટલે કે મિત્રો ત્રેવીસ કલાકમાં ત્રેવીસ કલાક આંતરાવસ્થા થશે ને એક કલાક સંભાજન અવસ્થા થશે તો એમ તબક્કાની મહત્ત્વની વાત કરી દઈએ મિત્રો એમ તબક્કામાં શું થાય જો આપણે આંતરાવસ્થા ડિટેલમાં સમજીએ પણ એમ તબક્કામાં શું થાય તો એમ તબક્કામાં મિત્રો કોષ કેન્દ્ર વિભાજન થાય અને કોષ રસ વિભાજન થશે આ બે પ્રક્રિયાઓ થશે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન તો મિત્રો સમજીએ આપણે પહેલો તબક્કો આંતરાવસ્થાનો એમ તબક્કાની મેં તમને વાત કરી એ પછી આપણે જોઈશું કે આંતરાવસ્થા પૂરી થાય પછી મિત્રો એમ તબક્કો શરૂઆત થાય તો આપણે સૌથી પહેલાં અહીંયા હાલ હાલ વાત કરી મિત્રો જે આંતરાવસ્થાના તબક્કા છે જીવન તબક્કો એસ તબક્કો અને જીટુ તબક્કો તો ફટાફટ જોઈ લઈએ મિત્રો કે જીવન તબક્કો સંભાજ અને ડીએનએ સ્વયંજનની શરૂઆત વચ્ચેની મધ્યસ્થી તબક્કાને અનુસરે છે જેના માટે ગેપ વન તબક્કો નામ ઉલ્લેખાય છે જી વન એટલે ગેપ વન મિત્રો જે ફરીથી કહું છું ડીએનએ સ્વયંજનની શરૂઆત એ જીવન તબક્કો સંભાજ અને અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં જુઓ મિત્રો તો હું તમને ક્લિયરલી બતાડું કે આ સંભાજન એટલે કે એમ તબક્કો એમ તબક્કો અને ડીએનએ સ્વયંજનન થવાનું છે આ તબક્કા વચ્ચેની પહેલી ગેપ છે અને જી ટુ મિત્રો એમ તબક્કો અને સંભાજનની બીજી ગેપ છે એટલા માટે જી ટુ ક્લિયર તો યાદ રાખજો તો જીવન તબક્કામાં શું થાય યાદ રાખવાનું છે કે આ અવસ્થામાં પહેલી લાઇન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જીવન અવસ્થામાં ચયા પછી રીતે સક્રિય હોય છે કોષ અને સતત વૃદ્ધિ કરે છે એટલા માટે ગ્રોથ તબક્કો પણ કહેવામાં આવે છે પરંતુ ડીએનએ સ્વયંજનન કરતા નથી હવે બીજો તબક્કાની વાત કરી દઈએ એસ તબક્કામાં સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે છે આ તબક્કા દરમિયાન ડીએનનું સંશ્લેષણ તેમાં સ્વયંજનન થાય છે એટલે કે મિત્રો અહીંયા જો આકૃતિમાં જોઈ લઈએ ફટાફટ આપણે હું તમને શોર્ટમાં ફટાફટ સમજાવી દઉં કે અહીંયા જો જીવન તબક્કામાં શું થશે ચાયા પછી રીતે એક્ટિવ છે ચયાપચયક રીતે એક્ટિવ છે વૃદ્ધિ થાય છે અને એસ તબક્કા મિત્રો શું થશે સ્વયંજનન કોનું સ્વયંજનન તો ડીએનએનું સ્વયંજનન થશે એટલે કે મિત્રો જો અહીંયા કોમ્પ્લેક્સિટી જો ડીએનએની ટુ સી હોય તો અહીંયા કોમ્પ્લેક્સિટી મિત્રો ફોરસી થઈ જાય એટલે કે સી એટલે મિત્રો કોમ્પ્લેક્ષ સિટી એટલે કે ડીએનએ સ્વયંજનન થયું છે તો અહીંયા ફોરસી થઈ જશે અહીંયા ક્લિયરલી લાઈન લખી છે તો એ તબક્કા દરમિયાન પ્રત્યેક ઉષ્મા ડીએનની માત્રા બમણી થઈ જાય છે ડીએનએ સ્વયંજનિત થાય છે ડીએનએ શરૂઆતમાં માત્ર ટૂસી હોય એટલે જીવનમાં ટૂસી હોય તો તે વધીની ફોરસી થઈ જાય છે સી એટલે મિત્રો કોમ્પ્લેક્સિટી છે ડીએનએની ડીએનએ સ્વયંજનન થયું છે આપણે એવું કહી શકીએ ક્રોમોનિમિટા એ ડબલ થઈ ચૂક્યા છે ડીએનઆ તંતુઓ જે છે એ ડબલ થઈ ચૂક્યા છે સ્વયંજનન પામી ચૂક્યા છે છતાં પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી જો રંગસૂત્રો તો મિત્રો જેના જે હોય એના એ જ રહેશે એટલે કે અહીંયા મિત્રો જો રંગસૂત્રો છેતાલીસ છે તો અહીંયા પણ છેતાલીસ રહેશે ખાલી શું થશે મિત્રો કોમ્પ્લેક્સિટી વધશે દાખલા તરીકે હું તમને એ પણ સમજાઈ દઉં જો તમને સમજવામાં તકલીફ પડતી હોય તો એ પણ આપણે સમજી લઈએ કે માની લો કે અહીંયા જીવન તબક્કાની અંદર આ એક રંગસૂત્ર છે અને એની અંદર આવું ડીએનએ છે હવે આ આમાં રંગસૂત્રની સંખ્યાની વાત કરીએ તો અહીંયા એક રંગસૂત્ર છે ઓકે અને અહીંયા આવશે મિત્રો એસ તબક્કામાં આવશે તો રંગસૂત્ર તો એકનું એક જ રહે છે જો રંગસૂત્રમાં કોઈ તફાવત પડતો નથી પણ એના અંદર રહેલા જે ડીએનએ છે રાઈટ ક્રોમોનિમિટા છે સ્વયં પામી જાય છે જો રંગસૂત્રો એકના એક છે સપોઝ લો કે અહીંયા એન રંગ સૂત્રો છે તો અહીંયા પણ કેવા છે એન રંગસૂત્રો જ છે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી એટલે કે અહીંયા છેતાલીસ હશે તો નીચે પણ છેતાલીસ છે એન હશે તો એન રહેશે ટુ એન હશે તો ટુ એન રહેશે પણ ડીએનએનો જથ્થો બદલાઈ ચૂક્યો છે અહીંયા સી છે તો અહીંયા ટુ થઈ ચૂક્યું છે અહીંયા ટુસી છે તો અહીંયા મિત્રો ફોર્સિ થઈ ચૂક્યું છે ફોર્સ એટલે કોમ્પ્લેક્સિટી ડીએનએ ની કોમ્પલેક્સિટી વધી ચૂકી છે સ્વયંજનન થઈ ચૂક્યું છે એસ તબક્કામાં મિત્રો શું થાય સ્વયંજનન થશે યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને કોમ્પ્લેક્સિટી પૂછી હોય તો તમને આવડવું જોઈએ કે કોમ્પ્લેક્સિટી ડબલ થઈ જશે એસ તબક્કામાં ડબલ હશે જી ટુમાં પણ જીવન કરતાં ડબલ હશે મિત્રો યાદ રાખજો તો અહીંયા અહીંયા ફરીથી વાત કરું છું જી ટુમાં પણ કોમ્પ્લેક્સિટી ફોરસી જ હશે રાઈટ અહીંયા મિત્રો ટુ સી છે અહીંયા ફોરસી છે તો નીટમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય હવે ગભરાવાની જરૂર નથી ક્લિયર છે અહીંયા જ્યારે કોષ વિભાજન પામશે એકમાંથી આ બે કોષ વિભાજન પામ્યા ત્યારે મિત્રો કોમ્પ્લેક્ષિટી ટુ સી ટુ સી થશે જુઓ અહીંયા રંગસૂત્રો ટુ એન છે ટુ એન છે ટુ એન છે આ બધામાં મિત્રો રંગસૂત્ર ટુ એન છે નવ કોષ બને તો પણ ટુ એન્ચ છે અહીંયા બે કોષ બને છે બધા જ ટુ એન્ છે રંગસૂત્રોમાં કોઈ ફરક પડ્યો નથી ખાલી કોમ્પ્લેક્સિટીની વાત કરું છું જ્યારે આપણે ભણશું ડિટેલમાં ત્યારે હજી સમજાશે આ જેટલું મેં લખ્યું છે બધું નોટ કરી લેજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનસીક્યુમાં જો પૂછાય તો આ બધા જ તબક્કાની અંદર સી એ મિત્રો અહીંયા ટુ એન અને સી ટુ ફોર સી રહેશે પણ જ્યારે કોષો ડિવાઈડ થઈ જાય ત્યારે ફરી પાછા ટુ સી થઈ જશે કારણ કે રંગસૂત્રિકાઓ છૂટી પડશે એટલે ડીએનએ પણ છૂટા પડી જશે રાઈટ તો યાદ રાખજો મિત્રો ટુ કયા તબક્કામાં ફોરસી કયા તબક્કામાં એક્ઝેક્ટલી કોમ નીટમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે મિત્રો તો અહીંયા લખ્યું છે જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા ટુએન અંત સુધી ધરાવતો હોય તો પણ એસ અવસ્થામાં અંતમાં પણ તેની સંખ્યા એટલી જ રહે છે એટલે કે ટુએન તો મેં તમને કીધું રંગ સૂત્રોની સંખ્યામાં ક્યારેય કોઈ ફેરફાર ના થાય ખાલી એની કોમ્પ્લેક્સિટીમાં ફેરફાર થઈ શકે છે ઓકે તો પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંઝેનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્ર કોષસમાં દ્વિગણન થવાની શરૂઆત થવા લાગે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો કે જો વનસ્પતિમાં તારા કેન્દ્રો હોતા નથી તમને ખબર છે તારા કેન્દ્રો ત્યાં વનસ્પતિમાં એબ્સન્ટ છે તો અહીંયા અહીંયા પ્રાણીકોષની વાત કરીએ તો પ્રાણીકોષમાં આ જે તારા કેન્દ્રો હોય છે એ એસ તબક્કામાં સ્વયંજનન થાય મિત્રો સ્વયંજનિત થાય એટલે કે ડબલ થાય તારા કેન્દ્રો ક્યારે ડબલ થાય એસ તબક્કામાં યાદ રાખજો હવે જુઓ જીટુ અવસ્થા દરમિયાન શું થાય તો જીટુ અવસ્થા દરમિયાન સંભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ થાય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીટુ તબક્કા માટે આ લાઇન યાદ રાખવાની છે આપણે એસ તબક્કા માટે ડીએનએ સ્વયંજનન અને તારા કેન્દ્રો સ્વયંજનન ક્લિયર બે વસ્તુ યાદ રાખવાની છે કઈ કઈ ડીએનએ સ્વયંજનન સ્વયંજનન અને મિત્રો તારા કેન્દ્રનું સ્વયંજનન તારા કેન્દ્રનું સ્વયંજનન આ બે વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કયા એસ તબક્કા માટે જીટુ તબક્કા માટે સંભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ કારણ કે સંભાજનમાં ત્રાક તંતુ બનવાના છે તો એ ત્રાક તંતુ બનવા માટે ત્રાક તંતુ બનવા માટે ત્રાક તંતુ પ્રોટીનના બનેલા છે બનવા માટેના જે પ્રોટીન છે એ પ્રોટીન બધા જ અહીંયા જી ટુ તબક્કામાં બનશે એટલા માટે અહીંયા લખ્યું છે સંભાજન તૈયાર શું પ્રોટીનના સંશ્લેષણ થાય છે જી ટુ તબક્કામાં આ ગેપ ટુ તબક્કો છે મિત્રો યાદ રાખજો સંભાજન અને સંશ્લેષણ વચ્ચેનું બીજી ગેપ છે એટલા માટે આપણે કહી શકીએ ઓકે બીજો એક તબક્કો છે મિત્રો વિરામી અવસ્થા જી જીરો તબક્કો તો મિત્રો કેટલાક કોષો છે ડબલ થતા નથી સમ પામતા નથી કેટલીક અવસ્થા આવીને અટકી જાય છે દાખલા તરીકે જેમ કે હૃદય હૃદયના કોષો અને બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે એવું ત્યારે થાય છે કે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય મતલબ ક્યારેક જ વિભાજન પામે મતલબ ક્યારે વિભાજન પામશે કે જ્યારે ક્ષતિ કોષો થયા હોય અથવા એને બદલવાના હોય ત્યારે જ વિભાજન પામશે અધરવાઇઝ એ વિભાજન પામશે નહીં રાઈટ તો આ કોષો વિભાજન પામતા નથી યાદ રાખજો પરંતુ હવે આ લાઈન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો યાદ રાખજો પરંતુ જીવન અવસ્થામાંથી નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે તો મિત્રો ઘણીવાર આકૃતિમાં આવું આપ્યું હોય કે અહીંયા જીવન અવસ્થા આપી છે અહીંયા જો જીવન અવસ્થા આપી છે હું રાઉન્ડ કરું છું અને અહીંયાથી જી ઝીરો આમ બહાર બતાવ્યો છે જો અહીંયા બહાર બતાવ્યો છે તો એક્ઝેક્ટલી જી જીરોમાંથી સમજો એમ તબક્કામાંથી ના સમજતા અહીંયા લાઇન પણ લખી છે જી ઝીરોમાંથી બહાર નીકળી જાય છે એટલે કે કોષ બહાર નથી નીકળતો પણ મિત્રો સ્થાયી થઈ જાય છે વિભાજન પામતો નથી એટલે આપણે એને સમજણના સ્વરૂપે આકૃતિમાં આ રીતે દર્શાવ્યું છે ઓરિજિનલમાં કોઈ એવું ચક્રમાંથી કોઈ બહાર ના જતો રહે પણ મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જી તબક્કામાં પ્રવેશ્યા પછી એ જી ઝીરો તબક્કામાં જાય છે પોતાની ચાયા પછી ક્રિયાઓ તો ચાલુ રાખે છે મિત્રો યાદ રાખજો પણ ડબલ થતો નથી યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ અવસ્થામાં કોશુ ચાયા પછી દ્રષ્ટિ સક્રિય હોય છે તો જો વિરામી અવસ્થા જી ઝીરો તમારે આ લાઇન યાદ રાખવાની છે કે જીવન અવસ્થામાંથી નીકળીને એટલે જીવનમાં તો જાય છે પણ પછી નીકળી જાય છે રાઈટ અને આ કૌશો ચાયા પછી દ્રષ્ટિ સક્રિય છે પરંતુ વિભાજન પામતા નથી અને વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે ક્લિયર તો આ તમને હન્ડ્રેડ પર્સન્ટ આવડી ગયું હશે હવે જુઓ મિત્રો હવે આપણે એમ તબક્કાની શરૂઆત કરીએ છીએ આંતરાવસ્થામાં ત્રણે ત્રણ તબક્કાઓ તમે જોઈ લીધા છે એમ તબક્કાની શરૂઆત કરીએ છીએ રાઈટ તો યાદ રાખો કે સંભાજન સંભાજન એટલે કે એમ તબક્કો સંભાજન માત્ર દ્વિતીય દૈહિક કોષોમાં થાય છે છતાં થોડા કપાદો સાથે એકી કોષોમાં સંભાજન વિભાજન પામે છે દાખલા તરીકે નર મધમાખી તેનાથી વિપરીત વનસ્પતિમાં સંભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે મિત્રો હંમેશા યાદ રાખો પ્રાણીઓમાં સંભાજન ટુએનમાંથી ટુએન હંમેશા સંભાજન આમાં થાય છે મિત્રો ટુ એનમાંથી ટુએન ઓકે ક્યારેય એનમાંથી એન પ્રાણીઓમાં જોવા મળતું નથી હા મધમાખીનું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મધમાખી નરમાખી એન હોય છે તો એના જન્યું પણ એન હોય છે સંભાજનથી બને છે મિત્રો યાદ રાખજો સંભાજનથી તો આ નર મધમાખીનું આપણે એક્ઝામ્પલ અલગથી વિચારીશું પણ જોવા જઈએ તો પ્રાણીઓમાં મિત્રો ટુએનમાંથી દ્વિતીય ઉષ્માથી જ સંભાજન થાય છે હા અને વનસ્પતિ માટે વિચાર્યું તો વનસ્પતિમાં એન એન વનસ્પતિઓ હોય છે જે એન જન્યુજનક તબક્કો છે એમાંથી જન્યુ જ્યારે બને ત્યારે પણ મિત્રો સંભાજનથી જ બને છે યાદ રાખવા જેવું છે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વનસ્પતિઓનો કયો તબક્કો જન્યુ જનક તબક્કામાંથી જ્યારે જન્યુ બનશે જન્યુ હંમેશા એન હોય ત્યારે પણ સંભાજનથી બનશે અહીંયા નરમાખી છે એના જન્યુ પણ સંભાજનથી જ બનાવે છે મિત્રો યાદ રાખજો જન્યુ પણ સંભાજનથી બનાવે છે બાકી દરેક ટુ એન કોષ છે સંભાજન પામી શકે છે અને રંગસૂત્રોનું પ્રમાણ જાળવી શકે છે તો વનસ્પતિમાં સંતતિનું એકાંતર એકાંતરજનનના ઉદાહરણને યાદ કરતાં એવી વનસ્પતિ જાતિ અને અવસ્થાનું ઓળખી કરો જેમાં એક એક કોષોમાં સંભાજન જોવા મળે છે તો મેં તમને એમણે કહી દીધું કે એકાંતર એકાંતરજનનમાં જે જન્યુજનક તબક્કો હોય છે જન્યુજનક તબક્કો હંમેશા એન હોય છે આ લાઇન મગજમાં રાખજો જન્યુજનક તબક્કો હંમેશા એન હોય છે અને જન્યુજનક તબક્કામાંથી જન્યુ નિર્માણ પામે છે એ સમભાજનથી જ પામે છે રાઈટ તો અહીંયા સમભાજનમાં જન્યુ બનશે એ એન પ્રકારના હશે તો આઈ હોપ મારી બધી લાઈન તમને ક્લિયર થઈ ચૂકી હશે હવે જો મિત્રો એમ તબક્કાની વાત કરીએ તો એમ તબક્કો લાઈન સર સળંગ તબક્કો છે પણ એને સમજવા માટે આપણે અહીંયા ચાર અલગ અલગ અવસ્થામાં દેખાડેલું છે મિત્રો પૂર્વાવસ્થા ભાદનાવસ્થા ભાજનોત્તર અવસ્થા અને ભાજના અંતિમ અવસ્થા તો જુઓ પૂર્વાવસ્થામાં શું થાય તો પૂર્વાવસ્થા જે આંતરા અવસ્થા એસ અને જીટુ તબક્કાને અનુસરતી સમવિભાજનની કોશ કેન્દ્ર વિભાજનની પ્રથમ અવસ્થા છે જો આ હાલ આપણે આ બધા મિત્રો યાદ રાખજો કે આ તબક્કા કોના છે કોશ કેન્દ્ર વિભાજન યાદ રાખજો કોષ કેન્દ્ર વિભાજન પહેલું કોષ કેન્દ્ર વિભાજન થશે અને પછી કોષ રસ વિભાજન થશે ત્યારે એકમાંથી બે કોષો બની જશે ક્લિયર તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે પૂર્વાવસ્થામાં ખાસ કરીને જેટલી લાઇન ઇમ્પોર્ટન્ટ છે એટલી જ મિત્રો હું તમને કહીશ કે અહીંયા રંગસૂત્રોનું ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે કે અહીંયા પૂર્વાવસ્થામાં મિત્રો શરૂઆતમાં કોષ કેન્દ્ર હશે કોષ કેન્દ્ર પટલ અને એમાં રંગસૂત્રો આ રીતે જાળી જેવા હશે આ રીતે મિત્રો પણ પૂર્વાવસ્થાના અંત સુધીમાં મિત્રો આ જે કોષ કેન્દ્ર પટલ છે એ અદૃશ્ય થવા માંડશે અને જે રંગસૂત્રો છે એ ઘનીકરણ થઈને થોડા થોડા સ્પષ્ટ દેખાવાના શરૂ કરશે અંત તબક્કાની અંદર અવસ્થાના અંતમાં મિત્રો તો અહીંયા તમારે એક જ લાઈન યાદ રાખવાની છે રંગસૂત્રે ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રો દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થા એસ તબક્કામાં થયેલું હતું હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત થાય છે એટલે કે મિત્રો અહીંયા તારા કેન્દ્ર હશે એ ધીમે ધીમે દૂર દૂર ખસવાની શરૂઆત થશે તો આ યાદ રાખવાનું છે કે તારા કેન્દ્ર છે એ દૂર ખસવાની શરૂઆત થાય છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત થાય છે તો બે લાઇન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એની વિશેષતાઓ શું છે જોઈ લઈએ તો અહીંયા લખ્યું છે રંગસૂત્ર હવે ઘનિકરણ પામીને રંગસૂત્ર બનાવે છે રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું છે આ રીતે મિત્રો જો એકલ સૂત્ર આ રીતે અને એક સેન્ટ્રોમિયરનું બનેલું હશે બે એકલ સૂત્રો હશે અને એક સેન્ટ્રોમિયરનું બનેલું હશે તારા કેન્દ્ર જે આંતરાવસ્થામાં બેવડાયેલું હતું હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે પ્રત્યેક તારા કેન્દ્ર ત્રીજા વર્તી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે છે જેને તારા કિરણો કહે છે બે તારા કિરણો ધ્રિ ધ્રુવીય ત્રાક્ષ સાથે જોડાઈને સંભાજન પ્રસાધન રચે છે તો મિત્રો અહીંયા જુઓ આ લાઈન ખાલી સમજવાની છે તમારે કે તારા કેન્દ્ર ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે છે અને તારા કિરણો કહેવા છે સપોઝ કે આ તારા કેન્દ્ર છે તો ત્રિજ્યાવર્તી નલિકા ઉત્પન્ન કરે યાદ રાખજો જે તારા કિરણો કહેવાય છે જે સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે સૂક્ષ્મ નલિકાઓ યાદ રાખવાનું છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને તારા કિરણો આ તારા કિરણો દોર્યા છે બે તારા કિરણો ધ્રુવીય ત્રાક સાથે જોડાય સંભાજન પ્રસાધન રચે છે અહીંયા જો ધ્રુવીય ત્રાક અહીંયા બનશે મિત્રો આ રીતે રાઈટ તો આ તારા કેન્દ્રો જે છે તારા કિરણો છે આ ત્યાં તારા કિરણો એ કોના સાથે જોડાશે મિત્રો તો ધ્રુવીય ત્રાક સાથે જોડાશે રાઇટ કારણ કે વિરુદ્ધ ધ્રુવ તરફ જવાના છે તો એવા ત્રાક બનાવશે અને એક સંભાજન પ્રસાધન રચશે આને શું કહેવાશે સંભાધન પ્રસાધન તો અહીંયા મિત્રો સંભાજન પ્રસાધન બન્યું અહીંયા પણ સંભાજન પ્રસાધન બન્યું તો મિત્રો આ યાદ રાખવાનું છે આ રીતે એક્ઝેક્ટલી સમજણ તમને પડી ગઈ છે તો હવે જો અસર અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલગી પ્રસાધન અંતકોષ જાળ કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી વેરી મોસ્ટ આઈએમપી લાઇન મિત્રો આઈએમપી યાદ રાખજો આઈએમપી શું કે જો પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને જોવામાં આવે છે મિત્રો તો ત્યાં શું નથી જોવા મળતું કોષ અંતકોષ જાળ કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી ક્લિયર તો અહીંયા તમે જાળામાં જોઈ શકો ઘનીકરણ જોઈ શકો છો આ લાઇનો તમારે યાદ રાખવાની છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જે આ લાઇન મેં તમને કીધી એ ઓકે હવે જો અવસ્થાની વાત કરીએ તો ભાધના અવસ્થાની તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો અંત્ય અવસ્થામાં જો કોષ કેન્દ્ર પટલ છે આ આકૃતિઓ યાદ રાખજો મિત્રો કોષ કેન્દ્ર પટલ છે વિઘટિત થવાની શરૂઆત થઈ ચૂકી છે અહીંયા રંગસૂત્રો તમને ચતુ સૂત્રી અહીંયા તમે જો બે એકલ સૂત્રો દેખાય છે એક અને બે ઘટ અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો આકૃતિમાં પણ આકૃતિ જોજો મિત્રો પૂર્વાવસ્થાના અંત અને હવે ભાજના અવસ્થાની વાત કરીએ તો ભાજના અવસ્થાનું જે શરૂઆત છે અહીંયા આપણે લખી કાઢીએ હું જેટલા લાઈન કહું છું એટલું યાદ રાખજો મિત્રો શરૂઆત છે એ કોષ કેન્દ્ર પટલના અદ્રશ્ય થવા સાથે થાય અદ્રશ્ય થવા સાથે થાય તો ચાલો કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ ગયું ચૂક્યું ચૂક્યું છે સના ભાજના અવસ્થાના શરૂઆતમાં બીજું મિત્રો અહીંયા શું જોવા મળે છે કે રંગસૂત્રો તમને સ્પષ્ટ જોવા મળશે આ રંગસૂત્ર છે મિત્રો અહીંયા જુઓ આ રંગસૂત્ર તમને સ્પષ્ટ આવું જોવા મળશે જેમાં મિત્રો તમને બે રંગસૂત્રિકાઓ પણ જોવા મળે છે ક્લિયર છે અને વચ્ચે મિત્રો સેન્ટ્રોમિયર છે તો આપણે અહીંયા અલગથી નામ દર્શાવીએ મિત્રો સેન્ટ્રોમિયર અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં પણ દેખાડેલું છે વચ્ચો વચ આ મિત્રો સેન્ટ્રુમિયર છે જો હું અહીંયા આકૃતિમાં દેખાડું છું સેન્ટ્રુમિયર છે અને આ દરેક આ આકૃતિ જોજો મિત્રો સેન્ટ્રુમિયરની અંદર મિત્રો શું હશે સેન્ટ્રોમિયરની અંદર તો અહીંયા કાયનેટોકોર તમને જોવા મળશે બે કાયનેટો કોર હશે આ રીતે એક અને બે તો આકૃતિમાં પણ તમે જોઈ શકો છો હું કાઢી નાખું તો તમને દેખાશે ક્લિયરલી જો વાઈટ વ્હાઈટ કલરના અહીંયા જો આ એક અને આ બે આ એક અને બે તો બે કાયનેટોકોર જોવા મળે છે મિત્રો યાદ રાખજો બે કાયનેટો કોર જોવા મળે છે એક ક્રમસૂત્ર ઉપર બે કેનેટો હોય છે તો અહીંયા બધું મેં તમને સમજાવી દીધું છે અને અને મિત્રો આ સંભાજનની મુખ્ય વિશેષતા શું છે કે સંભાજનમાં રંગસૂત્રો છે એ તરફ ગોઠવાશે એટલે કે વચ્ચો વચ્ચ ગોઠવાશે મિત્રો ભાજન તલ અવસ્થા કહેવાશે અહીંયા શબ્દો યાદ રાખવા છે મધ્યાવસ્થા પટ્ટીકા અથવા ભાજન તલ કહેવામાં આવે છે તો આ અવસ્થાની મુખ્ય વિશેષતા શું હોય છે કે ત્રાકતંતુઓ રંગસૂત્રના કાયનેટુકોર જોડા વડે જોડાયેલા હોય છે જો આ ત્રાકતંતુ છે ને આ ત્રાકતંતુઓ છે એ કાયનેટુકોરો સાથે જોડાયેલા છે તમે અહીંયા જોઈ શકો છો એક બે ત્રણ ચાર અહીંયા કાયનેટોકોર સાથે જોડાયેલ છે આ રીતે મિત્રો જોવા કે આ એક કાયનેટોકોર છે અહીંયા કાયનેટો સોરી આ કાયનેટોકોર સાથે ત્રાક તંતુ જોડાયેલા છે અહીંયા ત્રાક તંતુ જોડાયેલા છે તો આ રીતે કાયનેટોકોર સાથે ત્રાક તંતુ જોડાયેલા હશે રંગસૂત્રો બંને ધ્રુવ પર રહેલા ત્રાકતંતુ દ્વારા મધ્યાવસ્થા પટ્ટી વિશ્વવૃત્તાલ તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટીકા તરફ ગોડાય છે તો આ ચોરસ બનાય તે મિત્રો શું છે મધ્યાવસ્થા પટ્ટીકા કહેવામાં આવશે ચલો ભાદનોત્તર અવસ્થાની વાત કરીએ તો જો ભાજનોત્તર અવસ્થાની વિશેષતા શું છે કે સેન્ટ્રુમિયનનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે રંગસૂત્ર હતું વચ્ચ અને અહીંયા કેનેટોકર કરતા અને અહીંયા ત્રાકતંતુ જોડાયેલા હતા તો હવે હવે શું થાય છે મિત્રો કે આ રંગસૂત્રિકાઓ કાનેટો મતલબ આ ત્રાકતંતુ એમને એમ છે અને આ કાનેટોકરનું વિભાજન થઈ ચૂક્યું છે આ રીતે જો રંગસૂત્રો અલગ પડી ચૂક્યા છે અહીંયા જુઓ રંગસૂત્રો અલગ પડી ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે રંગસૂત્રિકા અલગ પડી ચૂકી છે અહીંયા કાનેટોકોરનું વિભાજન થઈ ચૂક્યું છે તો અહીંયા કાનેટોકોર અથવા આપણે કહીશું સેન્ટ્રોમિયરનું વિભાજન અથવા રંગસૂત્રિકાનું અલગીકરણ રંગસૂત્રિ રંગસૂત્રિકાનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસું તો અહીંયા જો રંગસૂત્રિકાનું પણ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે આ ખસવાનું કારણ મિત્રો શું હોય છે તો સૌપ્રથમ શું થાય છે ત્રાક તંતુઓ ત્રાકતંતુઓનું સંકોચન થાય છે સંકોચન વિરુદ્ધ ધ્રુવ તરફ શું થાય છે સંકોચન થાય છે તો જ મિત્રો આ રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે તો આ રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે કોણ મિત્રો રંગસૂત્રિકાઓ તો આ બે રંગસૂત્રિકાઓ મતલબ જેટલી પણ રંગસૂત્રિકાઓ હશે સપોઝ છેતાલીસ રંગસૂત્રો છે તો તો મિત્રો છેતાલીસ રંગસૂત્રિકાઓ આ બાજુ અને છેતાલીસ રંગસૂત્રિકાઓ ઉપર અને છેતાલીસ રંગસૂત્રિકાઓ નીચે આ રીતે ગતિ કરશે મિત્રો રંગસૂત્રિકાઓ ક્લિયર તો એની વિશેષતાઓ યાદ રાખવાની છે કે જે રંગસૂત્રિકાઓ છે છૂટી પડે છે સેન્ટ્રોમિયર અલગ થઈ જાય છે કેનેટો પર અલગ થઈ જાય છે અને રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે જો રંગસૂત્રો નથી મિત્રો રંગસૂત્રિકાઓ છે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાજના અવસ્થા એટલે કે સમભાજન અંદર આવું જોવા મળે છે બીજું મિત્રો વાત કરીએ અંત્યાવસ્થા તો અંત્યાવસ્થામાં તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં બતાડેલું છે આ અંત્યાવસ્થા કે જેની અંદર કોષ રસ વિભાજન પણ શરૂઆત થઈ ચૂકી છે હાઈટ તો અંત્યાવસ્થામાં મુખ્ય વિશેષતાઓ શું છે કે અંત્યાવસ્થાની અંદર રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે અને તે તેઓની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે એટલે કે મિત્રો અહીંયા શું થશે સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દેશે અને જાળા જીવો અહીંયા તમને જોવા મળશે પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્રો સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ તમે જો અહીંયા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ તમને જોવા મળશે અહીંયા ક્લિયર જોઈ શકો છો બે બાળ કોષ કેન્દ્રો બનાવે છે બે બાળ કોષ કેન્દ્રો બનાવી દીધા છે કોષ કેન્દ્રિકા ગોલગી પ્રસાદ અને ઇ આરનું પુનર્નિર્માણ થાય છે તો આ લાઇન પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો હું પહેલાં લાઇનમાં તમને કીધી હતી કે પૂર્વાવસ્થાના અંતમાં તમને જોવા મળતા નથી આ બધું શું નથી જોવા મળતું કોષ કેન્દ્રિકા ગોલગી પ્રસાદ અને એ જોવા મળતું નથી પણ અહીંયા અહીંયા મિત્રો શું થયું છે ઈઆરનું આરનું થયું છે અહીંયા અંત્યાવસ્થામાં આટલું જોવા મળશે સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે જાળામાં રંગસૂત્ર જોવા મળે છે કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે છે ફરીથી છું શું જોવા મળશે કોષ કેન્દ્ર પટલ જોવા મળશે અને અહીંયા સ્વતંત્ર તારા કેન્દ્રો પણ પોતાને ધ્રુવો તરફ આવી જશે અને કોષ રસ વિભાજનની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો ખાંચ તમે જોઈ શકો છો તો આકૃતિમાં ભલે ચોપડીમાં લખ્યું હોય ના લખ્યું હોય પણ મિત્રો અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા રંગ અહીંયા અંત્યાવસ્થામાં પોતે કોષ છે કોષ રસ શરૂઆત કરાવી દે છે આકૃતિમાં દેખાડેલું છે તો ઓપ્શનમાં પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો કે અહીંયા ક્લિયરલી તમને આકૃતિ દેખાઈ રહી છે કે કોષ રસ વિભાજનની શરૂઆત ઉપસંકોચનની શરૂઆત થઈ ચૂકી છે પરિવર્તિત દિશામાંથી શરૂઆત થઈ ચૂકી છે આ પ્રાણી કોષમાં મિત્રો આવું તમને જોવા મળશે ઓકે તો અહીંયા જો પ્રાણી કોષમાં શું થાય છે કોષ રસ વિભાજનની વાત કરીએ તો મિત્રો કોષરસ વિભાજનમાં શું થાય છે કે કોષ રસ વિભાજન થઈ જાય છે કોષ કેન્દ્ર સંપૂર્ણ અલગ થઈ ચુક્યા છે જુઓ આ બે કોષ કેન્દ્રો સંપૂર્ણ અલગ થઈ ચુક્યા છે હવે કોશરસ વિભાજન થવાનું છે તો કોષરસ વિભાજનમાં પ્રાણીઓની વાત કરીએ તો પરિકેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે ઉપસંકોચન ખાંચ તો જો આ ઉપસંકોચન ખાંચ બની છે આ ખાંચ જે તમને દેખાડી રહ્યો છું એ સતત ને સતત ઊંડી બનતી જાય છે આ રીતે મિત્રો જો ઉંડી બનતી જાય છે છેવટે છેવટે શું થઈ જાય છે બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા જોડાઈ જાય ત્યારે કોષોનું કોષરસ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને બે કોષો અલગ પડી જાય છે આ રીતે જો એક કોષ અને બીજો કોષ ક્લિયર વનસ્પતિમાં મિત્રો શું થાય છે કે વનસ્પતિના કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલ ઘેરાયેલા હોય છે એટલે કે તેમાં કોષ રસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિ કોષોમાં કોષ રસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની તરફ પૂર્વ શું અહીંયા લખ્યું છે કોષ રસ વિભાજન લખ્યું છે કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની તરફ પૂર્વ સ્થિતિ પાશ્વ કોષ દિવાલ સાથે જોડવાઈ જાય છે નવી કોષ દિવાલનું નિર્માણ એક સાત સાધારણ પૂરોગામી રચનાથી પ્રારંભ થાય છે જેને કોષ પટ્ટી કહેવામાં આવે છે અહીંયા તમે જુઓ કે વનસ્પતિનું માની લો કે આ કોષ છે એના અંદર મિત્રો આ કોષ કેન્દ્ર બની ચૂક્યું છે અહીંયા પણ કોષ કેન્દ્ર બની ચૂક્યું છે અહીંયા ગોલગી પ્રસાધન યાદ રાખજો ગોલગી પ્રસાધન અહીંયા હું લખું છું ગોલગી પ્રસાધન ઇ આર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પેક્ટિન કેલ્શિયમ આ બધા ભેગા મળી અને મિત્રો એક પટ્ટીની રચના કરે છે આજે અહીંયા લખ્યું છે ને કે બહારની તરફ પૂર્વ સ્થિતિ પાશો સાથે જોડાઈ જાય છે અસાધારણ પૂર્વગાહની રચનાઓથી પ્રારંભ થાય છે તો રચનાની વાત કરું છું ગોલગી ઇ આર કેલ્શિયમ અને મિત્રો પેક્ટિન રાઈટ આ પેક્ટિન આ બધા ભેગા મળી મિત્રો પટ્ટીકા બનાવે છે ને પટ્ટી એ કોષ દીવાલ સાથે જોડાઈ જાય છે આ રીતે મિત્રો કેન્દ્રથી પરી તરફ ગતિ કરે છે અને બંને કોષોને ડિવાઇડ કરી દે છે મિત્રો તો આ રીતે મિત્રો શું થાય છે કે કોષ રસ વિભાજન થાય છે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે તો જો હંમેશા તમે વનસ્પતિના કોષો જોશો તો તમને આ રીતે દેખાશે એકદમ નજીક નજીક કોષો તમે જોઈ શકશો કારણ કે અહીંયા મિત્રો શું બન્યું હોય છે કેલ્શિયમ પેક્ટેટનું મધ્યપટલ બની ચૂક્યું હોય છે અંદર મેં તમને સમજાયું કે કોષ દિવાલમાં શું જોવા મળે છે મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું મધ્યપટલ જોવા મળે છે જેના દ્વારા કોષ અલગ પડી જાય છે મિત્રો યાદ રાખજો તો મધ્યપટલને દર્શાવે છે કોષ રસ વિભાજન સમયે કોષ અંગિકાઓ જેવી કણાપ સૂત્ર બંને બાળકોષોમાં સમાન વિતરણ થાય છે યાદ રાખજો તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે આપણે કહી શકીએ નીટ માટે કે શું અંગિકાઓ જેવી કે કણાપ સૂત્ર રંજક બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી જેની પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે મતલબ કે કોષરસ વિભાજન ન થાય મિત્રો તો કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે આને શું કહેવાશે તો આને બહુ કોષ કેન્દ્ર ધરાવતા કોષો બહુ કોષ કેન્દ્રિત કોષો કહેવાય છે ઉદાહરણ તરીકે નારિયળનો પ્રવાહ ભ્રૂણપોષ નારિયેળમાં જે પાણી પીએ છીએ આપણે ભ્રૂણપોષ છે જેમાં અનેક કોષ કેન્દ્રો જોવા મળશે જેમાં કોષરસ વિભાજન થતું નથી મિત્રો જે માઓ ખાઈએ છે એ પણ મિત્રો ભ્રૂણપોષ છે કે જેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળશે જેમાં કોષરસ વિભાજન થતું નથી પણ સ્પેશિયલી પાણીનું ઉદાહરણ તમે યાદ રાખજો આના અંદર કે નારિયેળનું પ્રવાહી પ્રવાહી અહીંયા યાદ રાખવાનું છે પહેલાં તો કોષીય છે એટલે એ આપણે નહીં યાદ રાખી પણ આપણે અહીંયા ના નારિયેળનું જે પ્રવાહી છે પાણી છે એ મિત્રો મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા છે જેમાં ઘણા બધા કોષ કેન્દ્રો છે પણ કોષ રસ વિભાજન થયું નથી રાઈટ તો અહીંયા આપણે સંભાજનની પ્રક્રિયા આખી પૂર્ણ કરી દીધી છે સંભાજનનું મહત્વ મિત્રો યાદ રાખજો લાઈન ટુ લાઇન યાદ રાખવાનું છે સંભાજનનું મહત્વ કે સંભાજન દ્વારા નિર્માણ પામેલા દ્વિતીય બાળકો સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે મતલબ કે રંગસૂત્રોની સંખ્યા શું રહે છે જળવાઈ રહે છે આપણે લખીએ જળવાઈ રહે છે બહુ કોષ કેન્દ્ર સજ્જોની વૃદ્ધિ સંભાજન દ્વારા થાય છે યાદ રાખજો આપણી વૃદ્ધિ આપણા દરેક કોષો વધે છે સંભાજન દ્વારા વધે છે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીજું કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર કોષરસની વચ્ચેનું પ્રમાણ સંતુલન જળવાઈ રહે છે શું કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું જે પ્રમાણ છે જળવાઈ રહે છે જો આપણે તમને એક સિમ્પલ વાત કહી દઉં કે કોષ કેન્દ્ર સોરી કોષ કેમ વિભાજન પામે છે તો મિત્રો કોષના અંદર રંગસૂત્રોની સંખ્યા લિમિટેડ હોય છે જ્યારે કોષ જેમ 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 મોટો થાય છે એમ મિત્રો આ રેશિયો બદલાતો જાય છે અને જો કોષ કેન્દ્ર કરતાં કોષ રસ વધારે થઈ ગયો તો તરત જ મિત્રો શું થઈ જશે કોષ કેન્દ્ર વિભાજન થઈ જશે અને છેવટે કોષો પણ વિભાજન થઈ જશે એટલા માટે મિત્રો આ લાઇન લખી છે મહત્ત્વ છે કે કોષે વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્રને કોષ રસ વચ્ચેનું પ્રમાણ શું થઈ જાય છે અસંતુલિત થઈ જવાના કારણે મિત્રો શું થઈ જશે વિભાજન પામશે તો વિભાજન થશે તો પછી પછી સંતુલન થઈ શકશે અધરવાઇઝ સંતુલન નહીં થઈ શકે યાદ રાખજો મિત્રો રાઇટ તો એટલા માટે જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર કોષ રસ પ્રમાણને જાળવી રાખે નહીં તો મિત્રો શું થશે કે કોષ કેન્દ્ર નાનું થઈ જશે અને કોષ રસ વધી જશે તો મિત્રો કંટ્રોલ નહીં કરી શકે કોષ કેન્દ્ર કોષ રસને એટલા માટે કોષ શું કરશે કોષ છે એ વિભાજન પામી હશે એકમાંથી બે કોષો બની જશે રાઈટ અહીંયા જુઓ સમવિભાજાનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે મતલબ કે તમને કંઈ વાગ્યું ઈજા થઈ હોય તો મિત્રો તરત જ મટી જાય છે એનું રીઝન છે સમારકામ કોષો વૃદ્ધિ પામે છે એકમાંથી બે બેમાંથી ચાર થાય છે કોષો અને કોષોની વૃદ્ધિ થાય છે તો આ વૃદ્ધિ સંભાજનને કારણે થાય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધિશ્ધું સૌથી બહારનું પડ અન્ન માર્ગનું અસ્તરત કોષો વૃદ્ધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે રાઈટ સતત બદલાતા રહેવા જરૂરી છે અને એકમાંથી બે થશે તો મિત્રો પ્રોટેક્શનની પ્રોટેક્શન પણ વધશે ક્લિયર બીજો અગ્રસ્ત અને પાશ્વસ્થ એ વનસ્પતિની વાત કરી છે જેવી વર્ધનશીલ પેશોમાં સંભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પરિયત વૃદ્ધિ થયા કરે છે વારંવાર મિત્રો એક કોષો વર્ધનશીલ બન્યા કરે છે અને વારંવાર જીવનપર્યત્ત એની વૃદ્ધિ ચાલુ રહે છે કોના કારણે મિત્રો સંભાજનના કારણે તો આ બધા મિત્રો શું છે સંભાજનનું મહત્વ છે હવે મિત્રો આપણે અર્ધિકણની વાત કરીએ સંપૂર્ણ સંભાજન તમને ક્લિયર સમજણ પડી છે બધા જ મહત્વના વર્ડ મેં તમને કહી દીધા છે જે ઇમ્પોર્ટન્ટ હતા તમારે યાદ રાખવાના છે નીટ માટે જો મિત્રો શું કહું ફરીથી તમને કહી દઉં કઈ કઈ વસ્તુ તમારે નીટ માટે યાદ રાખવાનું છે આ બધા તબક્કાઓ જે આંતરાવસ્થાના જેટલા પણ તબક્કાઓ હતા એ તબક્કામાં ટુસી અને ફોરસી કયા કોષમાં જોવા મળે છે એ તમારે યાદ રાખવાનું છે એસ તબક્કા મિત્રો ડીનું સ્વયંજનન થાય તારા કેન્દ્રનું સ્વયંજનન થાય એ વસ્તુ યાદ રાખવાનું છે વિરામી અવસ્થામાં જીવનમાંથી જીવનમાંથી કોષ બહાર નીકળે છે મિત્રો જીવનમાં ગયા પછી બહાર નીકળે છે એ યાદ રાખવાનું આ પછી દ્રષ્ટિ સક્રિય હોય છે તમારે એ યાદ રાખવાનું રહેશે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકાંતરજનનમાં મિત્રો જન્યુજનક તબક્કો એનો હોય છે જન્યુજનકમાંથી જન્યુ સંભાજનની પ્રક્રિયા તે બને છે એ તમારે યાદ રાખવાનું છે જે મેં તમને અહીંયા સમજાયું છે પૂર્વાવસ્થામાં મિત્રો તમારે યાદ રાખો ઘનીકરણ રંગસૂત્રોનું ઘનીકરણ થાય છે મિત્રો કોષ કેન્દ્રિકા અદૃશ્ય શરૂઆત કરે છે અને તારક કેન્દ્રો એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે છે બીજું ભાજના અવસ્થામાં મિત્રો ભાજક તલ પટ્ટી યાદ રાખવાની છે દરેક રંગસૂત્ર અંદર સેન્ટ્રોમિયર છે સેન્ટ્રોમિયરમાં બે કાયનેટોકોર છે એ યાદ રાખવાનું છે મિત્રો કાયનેટોકોર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બે યાદ છે કાયનેટોકોર સાથે ત્રાક તંતુઓ પણ જોડાયેલા છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મિત્રો ભાજનોત્તર અવસ્થામાં મિત્રો રંગસૂત્રિકાઓ દૂર જાય છે એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રંગસૂત્રિકાઓ દૂર જાય છે અને વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું એવું હોય છે સેન્ટ્રુમિયર ડિવાઇડ થઈ ગયા હોય છે કેનેડકો ડિવાઇડ થઈ ચૂક્યા હોય છે અંત્યાવસ્થા મિત્રો શું થાય છે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર પટલ બની ચૂક્યું હોય છે રંગસૂત્ર જાળા સ્વરૂપી હોય છે એનું સ્વતંત્ર ગુમાવે છે ઓળખાણ ગુમાવે છે કોષ કેન્દ્રિકા ગોલગી પ્રસાદ યારનું પુનર્નિર્માણ થાય છે કોષરસ વિભાજનની વાત કરીએ તો પ્રાણી કોષમાં ઉપસંકોચન ખાતથી પરીખથી કેન્દ્ર તરફ વિભાજન પામે છે અને વનસ્પતિમાં વાત કરીએ તો કેન્દ્રથી પરીખ તરફ વિભાજન પામે છે કો અહીંયા કેલ્શિયમ બેક્ટેરીનું મધ્યપટળ બનશે અને બંને કોષો ડિવાઈડ થાય છે મહત્ત્વની વાત કરી દઈએ તો મિત્રો સતત કોષો બદલાતા રહે એટલા માટે કોષ વિભાજન જરૂરી છે નવા કોષો બને કાર્યશક્તિ એની જાળવી રાખે અને કોષ કેન્દ્રનો રેશિયો કોષરસના સામે સરખો રહે એટલા માટે કોષ વિભાજન થવું તો જરૂરી છે નહીં તો કુશ ક્ષેત્રોને કંટ્રોલ કરી શકશે નહીં વૃદ્ધિ માટે કુશ વિભાજન જરૂરી છે મિત્રો મતલબ સંભાજન જરૂરી છે સમારકામ માટે પણ સંભાજન જરૂરી છે તો મિત્રો ઓલ ઓવર સંભાજન મેં સંપૂર્ણ પૂરું કરી દીધું છે હવે વાત કરીએ મિત્રો અર્ધિકરણની મિત્રો હવે અર્ધિકરણ વિશે વાત કરી લઈએ ફટાફટ મિત્રો શોર્ટમાં પતાવી દઈએ અર્ધિકરણ અને આ ઓલરેડી તમને સંભાજને આવડી ગયું છે તો મિત્રો અર્ધિકરણમાં થોડીક જ થોડાક જ તબક્કા ભણવા ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો અર્ધિકરણમાં અર્ધિકરણ પહેલાં તો સામાં થાય તો મિત્રો કમ્પલસરી અર્ધિકરણ છે કમ્પલસરી ટુ એન કોષોમાં થશે મિત્રો અર્ધિકરણમાં ટુ એન કોષોમાંથી એન કોષો બનશે એકમાંથી ચાર કોષો બનશે મિત્રો અને બધા કોષો એન હશે સિમ્પલ જો કોન્સેપ્ટ સમજાવું છું નીટમાં યાદ રાખજો મિત્રો અર્ધિકરણ છે એ હંમેશા ટુ એન કોષોમાં થશે એટલે કે મિત્રો જો અહીંયા સપોઝ માની લો કે રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ હશે તો જે એમાંથી અર્ધિકરણ થઈને કોષો બનશે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ છે અડધી થઈ ગઈ છે એટલે મિત્રો અહીંયા ત્રેવીસ તેવીસ ત્રેવીસ જોવા મળશે એટલે કે અવનત થઈ ગયા હશે રંગસૂત્રોની સંખ્યા અવનત થઈ ગઈ છે એવું પણ કહી શકીએ આપણે ક્લિયર તો શબ્દ યાદ રાખજો અવનત બહુ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા મિત્રો યાદ રાખજો કે બીજું બીજો કોન્સેપ્ટ ચલો આ તો કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે રંગસૂત્રો અડધા થઈ જાય છે બીજો એક કોન્સેપ્ટ છે મિત્રો યાદ રાખજો કે અહીંયા અહીંયા ડીએનએ નું જે સ્વયંજનન છે અહીંયા ક્લિયરલી લખું છું ડીએનએ નું સ્વયં જનન કોનું જનન નું ડીએનનું સ્વયંજનન મિત્રો એક વાર થાય છે અને કોષ છે એ કોષ બે વાર બીવડાય છે નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે વાર બીવડાય છે અહીંયા ક્લિયર લખું છું બે વાર બીવડાય છે કોણ મિત્રો કોષ યાદ રાખજો ડીએનએ સ્વયંજનન ડીએનનું એક વાર થાય હંમેશા મિત્રો સંભાજન અર્ધિકરણ હોય ડીએનએ નું સ્વયંજનન તો એક જ વાર થાય હંમેશા અને ક્યાં થાય એસ તબક્કામાં થાય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો તો આ તબક્કાની અર્ધિકરણની વિશેષતાઓ શું છે એ જ્યારે તમે આખો અર્ધિકરણ ભણશો એટલે ખબર પડશે અર્ધિકરણમાં અર્ધિકરણ વન અને અર્ધિકરણ ટુ થાય છે આ બંને વચ્ચે એક ઇન્ટર કાયનેસિસ એટલે કે અહીંયા લખું છું મિત્રો ઇન્ટર કાયનેસિસ કાયનેસિસ સ્ટેપ જોવા મળે છે બહુ શોર્ટ રાઈટ તો અર્ધિકરણ વન થશે અર્ધિકરણ ટુ થશે અર્ધિક્રણ વનમાં પૂર્વવસ્થા એક ભાજના અવસ્થા એક ભાજનુંત્તર અવસ્થા એક ભાજના અંતિમ અવસ્થા એક એવી રીતે અર્ધિકરણ ટુમાં પૂર્વાવસ્થા ટુ ભાજના અવસ્થા ટુ ભાજનોત્તર અવસ્થા ટુ ભાજના અંતિમ અવસ્થા ટુ તો આપણે બધા સ્ટેજ ચિત્રો દ્વારા સમજીએ મિત્રો ફટાફટ જેથી તમને આઈડિયા આવી જાય તો જુઓ મિત્રો પહેલો તબક્કો છે પૂર્વાવસ્થા પૂર્વાવસ્થા એક તો જો મિત્રો પૂર્વાવસ્થા એકની અંદર અલગ અલગ પ્રકારના સ્ટેપ જોવા મળશે તમને તો મતલબ તબક્કા જોવા મળશે પૂર્વાવસ્થા એક સૌથી લાંબી પ્રોસેસ છે મિત્રો યાદ રાખજો સૌથી લાંબો તબક્કો છે આપણે કહી શકીએ સૌથી લાંબો તબક્કો કેવા પૂર્વ અવસ્થા એક ઓકે તો એની અંદર પહેલું લેફ્ટોટીન જોવા મળે છે અંદર મિત્રો રંગ સૂત્રો છે રંગસૂત્રો લેપ્ટોટિનની અંદર મિત્રો ઘનીકરણ જોવા મળશે ઘનીકરણ એટલે કે અહીંયા રંગસૂત્રો સ્પષ્ટ દેખાવાની શરૂઆત કરશે જાયગોટીન અવસ્થા જાયગોટીન અવસ્થામાં મિત્રો શું થાય છે કે રંગ સૂત્રો છે એ જોડીઓમાં ગોઠવાય છે અને આ જોડીઓમાં ગોઠવાય એને મિત્રો આપણે કહીશું સાયનેપ્સિસ સાયનેપ્સિસ આ પ્રક્રિયા કહીશું સાયનેપ્સિસ અને મિત્રો બધા જ રંગસૂત્રો આવી રીતે જોડીમાં ગોઠવાય છે એટલે કોમ્પ્લેક્ષ બને છે જેને શું કહીશું સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્ષ તો અહીંયા આ જાયગોટી અવસ્થાની ખાસિયત છે કે રંગસૂત્રો જોડીઓમાં ગોઠવાય છે આટલું તમારે યાદ રાખવાનું જોડીઓમાં ગોઠવાય છે આટલું યાદ રાખવાનું છે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયનેપ્ટિકલ સંકુલ કહેવામાં આવે છે અને અહીંયા મિત્રો જે રંગસૂત્રો છે એ એકચ્યુઅલી દ્વિસૂત્રી હોય છે આ રીતે મિત્રો તમને અહીંયા દ્વિસૂત્રી દેખાય છે પણ ખરેખર તે ચતુસૂત્રી હોય છે પાછળ આ રીતે મિત્રો તમે દોરી શકો ઓરિજિનલમાં આવી રીતે જોડાયેલા હોય છે બધા સૂત્રો એટલા માટે ચતુસૂત્રી ઓરિજિનલમાં હોય છે પણ દેખાય છે દ્વિસૂત્રી રાઈટ આગળ જે મિત્રો પેકેટીનવસ્થા દરમિયાન શું થાય છે કે આ જે જોડીઓમાં ગોઠવાઈ ગયા છે રંગસૂત્રો હું કાઢી નાખું છું આકૃતિ એટલે તમને હજી વધારે ખબર પડે જોડીઓમાં ગોઠવાઈ ગયા છે રંગસૂત્રો રાઈટ આ જોડીઓમાં ગોઠવાયેલા રંગસૂત્રો જો હવે અહીંયા પેકેટી અવસ્થા દરમિયાન તમને સ્પષ્ટ જોવા મળશે આ રીતે મિત્રો જુઓ રાઈટ તો પેકેટિન અવસ્થામાં એક્ઝેક્ટ આવી રચના જોવા મળશે હું અહીંયા દોરી રહ્યો છું રાઈટ કઈ અવસ્થામાં પેકેટિન અવસ્થા દરમિયાન મિત્રો આવી રચના જોવા મળશે રાઈટ તો પેકેટ અવસ્થામાં ભલે આ રીતે અહીંયા દર્શાવ્યું પણ મેં નીચે દર્શાવ્યા છે આ બંને રંગ નીચે દર્શાવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો પેકેટિંગ અવસ્થા દરમિયાન પુનઃ સંયોજિત ઘંટિકાનું નિર્માણ થયું છે અહીંયા તમે જોઈ શકો છો પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થયું છે એટલે કે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે અને પુનઃ સંયોજિત ઘંટિકા બની છે જેને વ્યતિકરણ કહેવામાં આવશે અહીંયા વ્યતિકરણ થાય છે વ્યતિકરણ એટલે શું મિત્રો તો જનીનોની અદલા બદલી નીટ માટે ઇમ્પોર્ટન્ટ જનીનોની અદલા બદલી અદલા બદલી અહીંયા અદલા બદલી લક્ષુ મિત્રો બદલી કે એટલે કે જનીનો એકબીજા સાથે ટ્રાન્સફર થાય છે ઓકે ઇન ફ્યુચર આપણે આગળ જોવાના છે તો પેકેટીની અવસ્થા દરમિયાન મિત્રો યાદ રાખજો પેકેટીની અવસ્થા દરમિયાન શું થાય છે પુનઃ સંયોજિત ગંઠિકા બને છે પુનઃ સંયોજિત ઘંટિકા એટલા માટે કહેવામાં આવે છે મિત્રો કે જ્યારે ડીએનએ ચેન્જ થઈ જશે એક્સચેન્જ થઈ જશે રમસૂત્રો ઉપર ત્યારે મિત્રો જ્યારે બંને રંગસૂત્રો છૂટા પડવાના છે ઇન ફ્યુચર અંદર અદલા અદલાબદલી થઈ ચૂકી છે બની બની છે છે એટલે કે પુનઃ એટલા માટે આ જે સંકુલ બને છે ઘંટિકા કહેવામાં આવે છે બીજું તમે નામ કહી શકો સ્વસ્તિક ચોકડી પણ કહી શકો મિત્રો સ્વસ્તિક સ્વસ્તિક ચોકડી સ્વસ્તિક ચોકડી બને છે મિત્રો આ ચોકડી તમને જોવા મળશે છે જે પેકેટિંગ અવસ્થા દરમિયાન જોવા મળે છે એકબીજા સાથે રંગસૂત્રિકાઓ જોવા મળે છે મિત્રો યાદ રાખજો જેને સિસ્ટર ક્રોમેડિડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કેવો હોય તો મિત્રો સિસ્ટર ક્રોમેડિડ કહેવામાં આવે છે એટલે કે સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યક્તિકરણ થાય છે અહીંયા હું લખું છું મિત્રો સમજાત રંગસૂત્રોની રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતીકરણ થાય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે મિત્રો યાદ રાખજો હું જેટલા પોઈન્ટ કહું છું બધાય યાદ રાખજો સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વચ્ચે શું થાય છે મિત્રો વ્યતિકરણ થાય છે વ્યતિકરણ એટલે જનીનોની અદલા બદલી મેં અહીંયા નીચે લખેલું છે આવું બધું મિત્રો પેકેટિન અવસ્થામાં જોવા મળે છે બસ આટલું તમારે યાદ રાખવાનું છે પેકેટિંગ અવસ્થામાં સેમ એવી રીતે મિત્રો અહીં જઈએ ડિપ્લોટીન અવસ્થામાં તો જો મિત્રો વ્યતિકરણ સંપૂર્ણ પૂરું થઈ ચૂક્યું છે પેકેટિન અવસ્થાના અંતમાં ડિપ્લોટીન અવસ્થામાં મિત્રો જે સાયનેપ્ટિકલ સંકુલ છે એ થોડાક રંગસૂત્રો છે એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે છે પણ જ્યાં વ્યતિકરણ થયું છે એ હજી જોડાયેલા હશે ડિપ્લોટીન અવસ્થામાં મિત્રો યાદ રાખજો જ્યાં સ્વસ્તિક ચોકડી બની હતી ત્યાં મિત્રો હજી આ રંગસૂત્રિકાઓ જોડાયેલી જોવા મળશે આ ડિપ્લોટીન અવસ્થાની ખાસિયત છે ડાયકાનીસિસ અવસ્થામાં બધા રંગસૂત્રિક બીજા છૂટા પડી જાય છે અહીંયા મિત્રો તમને જોડાયેલા દેખાય છે પણ એ નથી ઉપરા ઉપર છે એકચ્યુઅલી રંગસૂત્રા એ છૂટા પડી ચૂક્યા હોય છે જેની અંદર જનીનોની અદલા બદલી પણ થઈ ચૂકી હશે આ રીતે મિત્રો જનીનોની શું થયું છે અદલા બદલી થઈ ચૂકી હશે બધા રંગસૂત્રો છૂટા પડી ગયા હશે તો અહીંયા મિત્રો પૂર્વાવસ્થા એક પૂરું થાય છે આટલા સુધી પૂર્વાવસ્થા એક પૂરું થાય છે તમારે ખાસ ખાસિયતો યાદ રાખવાની છે ડાયગાનીસિસમાં બધા રંગસૂત્રો અલગ પડી જાય છે ડિપ્લોટીન અવસ્થામાં મિત્રો શું થાય છે કે જ્યાં આગળ વ્યતીકરણ થયું છે ચોકડી બની ત્યાં આગળ જોડાયેલું છે સાઇનેપ્ટિકલ સંકુલ તૂટે છે તો અહીંયા ખાસ એક લાઈન યાદ રાખજો ડિપ્લોટીન અવસ્થામાં મિત્રો સાયનેપ્ટિકલ સાયનેપ્ટિકલ સંકુલ સંકુલ તૂટે છે તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાયમેટિકલ સંકુલ તૂટે છે ઓકે અને જ્યાં જોડાયેલા છે ત્યાં રંગસૂત્રિકાઓ જોડાયેલી રહે છે હવે મિત્રો ચાલુ થશે મેટાફેઝ વન એટલે કે ભાજના અવસ્થા એક આ આપણે પૂર્વ અવસ્થા એકના પાંચ તબક્કા પૂરા કરે મિત્રો લાઈન નંબર યાદ રાખજો લેપ્ટોટિન ઝાયગોટીન પેકેટિન ડિપ્લોટિન ડાયગેનિસિસ નીટની અંદર નંબર પૂછાશે અને નીટની અંદર મિત્રો લાઇન સર નંબર પૂછાશે અને સો તમને નંબર આવડવા જોઈએ તો જો મેટાફેઝ વનની અંદર શું થાય છે કે બધા જ રંગસૂત્રો અહીંયા ચાર રંગસૂત્રો છે એ વચ્ચો વચ્ચે એટલે કે ભાજના અવસ્થા એ ગુજરાતીમાં લખું છું મિત્રો અહીંયા ભાજના અવસ્થા એક શોર્ટમાં તમારે બધું યાદ રાખવાનું છે ભાજના અવસ્થા એકમાં બધા જ રંગસૂત્રો છે એ જોડીઓમાં ગોઠવાય છે રંગસૂત્રો ગોઠવાય છે મિત્રો જોડીમાં રાઈટ એટલે કે જોડીમાં એટલે કે મિત્રો વચ્ચે વચ્ચ ગોઠવાઈ જાય છે બધા જોડીઓમાં વચ્ચે વચ્ચ ગોઠવાઈ જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ધ્રિધ્રુવી ત્રાક પણ જોવા મળે છે તાક જે જે રંગસૂત્રોના રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું છે આપણી નીચે આકૃતિ દોરી સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવશે અહીંયા તમે જુઓ કે પ્રો આપણે પૂરું કર્યું અહીંયા મેટા ફેઝ વન અહીંયા તમે જોઈ શકો છો કે બધા રંગસૂત્રો વચ્ચે વચ ગોઠવાયેલા છે અહીંયા હું દોરું છું મિત્રો રંગસૂત્રો જો આ એક રંગસૂત્ર આપણે દોર્યું અને અહીંયા બીજું રંગસૂત્ર દોરીએ છીએ અહીંયા જો 1 વનના અંદર શું થશે કે આ ત્રાક કેન્દ્ર મતલબ સોરી તારા કેન્દ્ર છે તારા કેન્દ્રમાંથી મિત્રો જે ત્રાક તંતુ નીકળે છે એ આ રીતે મિત્રો સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા હશે આ રીતે અને સેન્ટ્રોમિયરના એક જ એક જ કાયનેટોકોર સાથે જોડાયેલા છે નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક જ કાઇનેટોકોર સાથે જોડાયેલા હશે આ રીતે એકચ્યુઅલી કોઈ પણ રંગસૂત્રમાં બે કાઇનેટોકોર જોવા મળે છે ભાજના અવસ્થાની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે ઋતુ પ્રદેશના અંદર વચ્ચું વચ્ચે મિત્રો એક જ રંગસૂત્ર જોડાયેલું હતું અને એક જ રંગસૂત્રમાં બે બાજુ ભાજના અવસ્થાની વાત કરીએ છીએ મિત્રો જો ભાજના અવસ્થામાં આવું હતું કે બે બાજુ બંને બાજુ બંને કેનેટકોર ઉપર મિત્રો ત્રાકતંતુ જોડાતા હતા પણ અહીંયા અહીંયા શું થાય છે મીટાફીઝ વનની અંદર દરેક રંગસૂત્ર એક જ બાજુ એક જ બાજુ મિત્રો ત્રાકતંતુ જોડાય છે અહીંયા જોજો બંને કેનેટકોર ઉપર ત્રાકતંતુ જોડાયેલા હોતા નથી તો મીટાફીઝ વનની લાક્ષણિકતા શું છે કે બધા જ રંગસૂત્રો વચ્ચો જ વિશ્વવૃત્તિએ ભાજન ઉપર ગોઠવાઈ જાય છે એના ફિઝ ઉપર શું થાય છે મિત્રો એના ફીઝ વનની અંદર એના ફીઝ વનની અંદર આ ત્રાકતંતુઓ છે એ સંકોચન પામે છે વિરુદ્ધ ધ્રુવ તરફ સંકોચન પામે છે અને રંગસૂત્રો અલગ થાય છે આ યાદ રાખવાનું છે મિત્રો રંગ સૂત્રો અલગ થાય છે અહીંયા રંગસૂત્રિકા નથી મિત્રો રંગસૂત્રો અલગ થાય છે એટલે કે રંગ સૂત્રો અલગ થશે એટલે મિત્રો અહીંયા ઉપર તમે જોઈ શકો છો ટીલો ફેઝ વન ની અંદર કે અહીંયા તમે જોશો અહીંયા મિત્રો ત્રણ જ રંગસૂત્રો બતાવે છે આપણે ઉપર આકૃતિમાં મિત્રો ચાર રંગસૂત્રો હતા નીચેની આકૃતિમાં ત્રણ છે એટલા માટે આપણે હાલ ત્રણથી જ વાત કરીએ ઉપર સમજી લો ત્રણ છે રાઈટ તો જો અહીંયા કે ઉપર પણ ત્રણ રંગ સૂત્રો આવતા નીચે પણ ત્રણ રંગ સૂત્રો આવતા રહ્યા એ ટિલોફીઝ વન ની અંદર શું થયું મિત્રો કે બધા જ રંગસૂત્રો એ પોતાની વિરુદ્ધ ધ્રુવ ઉપર ખસી ચૂક્યા છે મિત્રો ટિલોફીઝ વન ની અંદર કોષ રસ વિભાજન વનની ની શરૂઆત પણ થઈ ચૂકી છે યાદ રાખજો કોષ રસ વિભાજન વન વિભાજન વનની પણ શરૂઆત થઈ ચૂકી છે અહીંયા રંગસૂત્રો પોતપોતાના ધ્રુવ તરફ આવી ચૂક્યા છે અને અહીંયા તમે જોશો તો કોષ વિભાજન વન થઈ ચૂક્યું છે અને બે કોષો બની ચૂક્યા છે એક અને બે અને એ સાથે જ મિત્રો પ્રોફેઝ ટુ પણ ચાલુ થઈ જાય છે આ બંને વચ્ચેનો જે તબક્કો છે મિત્રો એને ઇન્ટરકાાયનિસિસ કહેવામાં આવશે અને આ ઇન્ટરકાઇનિસિસ દરમિયાન મિત્રો આ તારા કેન્દ્ર છે એનું સ્વયંજનન થાય છે અહીંયા આપણે લખી કાઢીએ મિત્રો અહીંયા કે જેથી ખબર પડે તો જો આ જે તબક્કો આખો તમે જોયો એ અર્ધિકરણ વન તો ઉપર અહીંયા હું લખી કાઢું અર્ધિકરણ વન અર્ધિકરણ વન ઓકે અને નીચેનો જે તબક્કો છે એ અર્ધિકરણ ટુ છે ટુ છે અર્ધિકરણ ટુ અને આ બંને વચ્ચે શું જોવા મળે છે મિત્રો ઇન્ટરકાઈનેસિસ ઇન્ટર કાયનિસિસ કાયનિસિસ આ ઇન્ટરકાઇનેસિસમાં શું થાય છે મિત્રો ખાસ કરીને યાદ રાખો ચિત્રમાં બતાવેલું છે તારા કેન્દ્રનું સ્વયંજનન થાય છે મિત્રો યાદ રાખજો સ્વયંજનન અહીંયા જો મિત્રો એક જ તારા કેન્દ્ર તમને ઉપર જોવા મળે છે ટિલોફેઝ વનમાં પણ પ્રોફેઝમાં આવી જાઓ તો બંને કોશોમાં બે અલગ અલગ તારા કેન્દ્રો ક્લિયર જોવા મળે છે તો અહીંયા પ્રોફેઝ માં મિત્રો તમને રંગસૂત્રો ઘનીકરણ જોવા મળશે રંગસૂત્રોનું અને તારા કેન્દ્રો સ્વયંજનિત જોવા મળશે ત્રાકતંત્રનું નિર્માણ પણ થયેલું છે અને પ્રોફેઝ ટુ પછી મીટાફેઝ હવે દરેક કોષમાં સંભાજનની પ્રક્રિયા ચાલશે જેવી રીતે સંભાજનમાં આપણે જોયું હતું એ સેમ પ્રક્રિયા ચાલશે જો ભાજ મીટાફેઝ ટુ મીટાફેઝ ટુ એટલે ભાજના અવસ્થા ટુ भाजना अवस्था टू राइट अवस्था टू याद पुर्वास्था टू भाजना अवस्था टू हमेशा बाजना अवस्था लाक्षणिकता है मित्रों के बदा रंग सूत्रों भाजन तल पर गोटा संभाजन जीव प्रक्रिया था अं रंग सूत्रिकाओं छूटी पड़े एट मित्रों भाजनोत्तर अवस्था भाजनोत्तर तू, अवस्था टू अवस्था टू में शूस मित्रों भाजनोत्तर अवस्था टू में रंग सूत्रिकाओं अलग पड़ से सूत्रिका અલગ પડશે અલગ પડશે વિરુદ્ધ ધ્રુવ તરફ જશે અહીંયા જુઓ મિત્રો ઉપર મેટાફીઝ વન એના ફીઝ વન એના ફીઝ એટલે કે મિત્રો અહીંયા મીટાફીઝ વન એટલે કે અહીંયા લખી દઉં છું ફરીથી ભાજના અવસ્થા એક અહીંયા એના ફીઝ વન એટલે કે ભાજનોત્તર અવસ્થા એક ભાજનો ભાજનોત્તર અવસ્થા એક તો ભાજનો ઉત્તર અવસ્થા એકમાં મિત્રો રંગ સૂત્રો અલગ પડ્યા હતા અને અહીંયા મિત્રો ભાજનોતર અવસ્થા ટુમાં રંગસૂત્રિકાઓ અલગ પડે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવા જેવું છે મિત્રો અને ટીલું ફેઝ વન એટલે કે અંત્યા ફી અંત્યા અવસ્થા અંત્યાવસ્થા ટુમાં મિત્રો શું થશે કે ચાર જો આમાંથી બે કોષો બને છે ને આમાંથી પણ બે કોષો બને છે એટલે કે એક કોષ બનશે આ બીજો કોષ બનશે ત્રીજો કોષ બનશે અને ચોથો કોષ બનશે આ બધી જ રંગસૂત્રિકાઓ પોતાના ધ્રુવ તરફ રહે છે અને આ બધી જ રંગસૂત્રિકાઓ હવે રંગસૂત્ર તરીકે વર્તે છે મિત્રો યાદ રાખજો સના તરીકે વર્તે છે રંગસૂત્ર તો તમે જો દરેક કોષમાં મિત્રો ત્રણ ત્રણ રંગસૂત્રો જોવા મળે છે એકચ્યુઅલી જ્યારે પિતૃ સૂત્રો હતા રાઈટ પિતૃ સૂત્રોમાં મિત્રો ત્રણ નહીં પણ છ રંગસૂત્રો જોવા મળતા હતા રાઈટ આ અહીંયા જોડીમાં ગોઠવાયેલા છે એવા છ રંગસૂત્રો હતા રાઈટ અને અહીંયા અહીંયા તમે જોઈ શકો છો ત્રણ રંગસૂત્રો જોવા મળે છે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ચૂકી છે અને ચાર કોષો પણ બની ચૂક્યા છે તો અહીંયા અર્ધિકરણ સંપૂર્ણ પૂરું થાય છે મિત્રો અર્ધીકરણમાં શું થાય છે એકચ્યુઅલી તમને ખબર પડી ગઈ છે આપણે આ લાઈન યાદ રાખવાની છે કે બે બે ક્રમિક અર્ધિકરણ અવસ્થા વચ્ચેના ગાળાની ઇન્ટરકાનેસિસ કે આંતરકોષ વિભાજન કહેવામાં આવે છે આંતરકોષ વિભાજન દરમિયાન મિત્રો શું થશે કે જે તારા કેન્દ્ર છે તારા કેન્દ્રનું સ્વયંજનન થાય છે મિત્રો અહીંયા ભલે ના લખ્યું પણ યાદ રાખવા જેવું જરૂરી છે અને તે સામાન્ય રીતે ખૂબ જ ગાળાની વસ્તુ છે આંતરકુશ વિભાજન ડીએનનું સ્વયંજનન થતું નથી યાદ રાખજો પણ તારા સ્વયં સ્વયંજનન થાય છે આંતરકુશ વિભાજન પૂર્વાવસ્થા ટુને અનુસરે છે પૂર્વાવસ્થા વન કરતાં ખૂબ જ સરળ છે તો પૂર્વાવસ્થા ટુ તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે બધી જ વસ્તુ જોઈ ચૂક્યા છે અને અહીંયા તમે જુઓ કે અહીંયા પિતૃકોષમાં ચાર રંગસૂત્રો અહીંયા મતલબ આપણે અહીંયા ઉપર જોઈએ તો પિતૃકોશ છે તો એ ચાર રંગસૂત્રો હતા પણ અહીંયા જે ડોટર સેલ બને છે એમાં મિત્રો કેટલા રંગસૂત્રો છે તો બે રંગસૂત્રો છે અર્ધિકરણનું મહત્વની વાત કરીએ તો રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધિકરણ એવી વિશિષ્ટ પ્રક્રિયા જેમાં લિંગી પ્રજ્ઞાન કરતાં સજીવની દરેક જાતમાં રંગસૂત્ર સંખ્યા નિશ્ચિત સંખ્યા તે જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે મિત્રો રંગસૂત્રોની સંખ્યા એ જળવાઈ રહેશે હંમેશા જ્યારે સંતતી જન્મશે ત્યારે પણ એના અંદર પણ રંગસૂત્રો જળવાઈ રહે છે કારણ કે અર્ધિકરણની પ્રક્રિયામાં મિત્રો જે જન્યુ આવે છે જન્યુ જ્યારે ભેગા થશે ત્યારે બાળકની અંદર તો મિત્રો એના જ રંગસૂત્ર આવવાના છે રાઈટ તો અર્ધિકરણ દ્વારા સજીની વસ્તીઓ પેઢી દર પેઢી જનની ભિન્નતામાં પણ વધારો જોવા મળે છે એટલે કે મિત્રો જેટલું પણ વેરિએશન જોવા મળે છે એ વેરીએશન એટલે વિવિધતા બધી અર્ધિકરણના કારણે છે મિત્રો ઉદ વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ ખૂબ જ મહત્ત્વની છે મિત્રો આજુબાજુ વેરાયટી ના હોય તો આપણને અલગ અલગ બધી વેરાયટી વસ્તુઓ પ્રાપ્ત ન થતી હોત રાઈટ બધા અલગ અલગ ફ્રૂટ્સ અલગ અલગ મતલબ જેટલી પણ વસ્તુઓ પ્રાપ્ત થાય છે બધી જ વેરિએશન વેરાયટીમાંથી પ્રાપ્ત થાય છે અને આપણને ઘણું બધું લાભકારક થાય છે મિત્રો રાઈટ તો આ રીતે અર્ધિકરણ બહુ અગત્યનું છે મહત્વ અર્ધિકરણનું બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ફરીથી કહું છું ઉદ વિકાસ થવા માટે પણ જ જવાબદાર છે એવું કહી શકીએ આપણે રાઈટ તો આઈ હોપ તમને આખું ચેપ્ટર ક્લિયર સમજાઈ ગયું છે અને સમજાઈ ગયું તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો અહીંયા સંપૂર્ણ આપણે નીટ બાબતે એનસીઆરટી ક્રેશ કોર્સ બની રહ્યા છે એનસીઆરટીમાંથી દરેક લાઈન ઇમ્પોર્ટન્ટ છે એ વાત હું તમને કહી રહ્યો છું જે તમારા નીટ માટે સો ટકા કામ આવશે તો આઈ હોપ મજા આવી છે મજા આવી તો મિત્રો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ